नमस्कार मित्रों, हूँ छूँ ब्रिजेश व्यास अने तमे जोई रह्या छो अमारी यूट्यूब चैनल व्यास एंटरटेनमेंट। मित्रों, मैं आज खास आव्या छे थोड़ा प्लांटनी खरीदी माटे अहींया राजकोटमां प्रद्युमन पार्कनी सामे अने राजकोटथी एक्झेक्ट 5 किलोमीटर दूर श्रीजी नर्सरी अने डेवलपमेंटनी मुलाकात है। अने त्यां दरेक जातना प्लांट एकदम रिजनेबल अने टूंकमां के 10% लेस प्राइस उपर मळे छे एवुं मैं सांभळ्युं छे। तो आपणे रूबरूमां ते मुलाकात लईए अने एमना ओनर साथे વાત કરીએ અને પ્લાન્ટ વિશે પણ થોડીક સમજ મેળવીએ કે કયા પ્લાન્ટમાં કઈ ટાઈપના ફ્લાવર આવે છે અને શું યુઝમાં થાય છે અને વધારે એમની પાસેથી આપણે ડિટેલમાં માહિતી લઈશું। તો આપણે રૂબરૂમાં નર્સરીની મુલાકાત લઈએ, તો ચાલો। તો મિત્રો, હવે આપણે અહીંયા શ્રીજી નર્સરીમાં પહોંચી ગયા છીએ અને આ એમના ઓનર છે મગનભાઈ અને આ એમના છે સેકન્ડ ઓનર રાજદીપભાઈ। તો એને આપણે રૂબરૂમાં મુલાકાત લેશું। રામ 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 રામ। એટલે મગનભાઈ, ખાસ તો અમે ઘર માટે હું પ્લાન્ટ લેવા માટે નીકળો છું, તો તમે મને પ્લાન્ટની થોડીક માહિતી આપશો કે તમે કઈ કયા પ્રકારના અહીંયા પ્લાન્ટ છે અને એની ઉપયોગીતા શું છે? મને એમાં બહુ આઈડિયા નથી, એટલે તમે મને સહેજ માહિતી આપો। ફ્લાવર છે, સુશોભિત છે, છાયાના છે, ઇમારતી છે, આયુર્વેદિક છે, તુલસી છે, મીઠા લીમડા છે, કોનોકાર્પસ છે। પાર્ટી પ્લોટમાં મેજોરિટી હવે ગ્રીનરી અને સારું લાગે ટૂંકમાં બધાને ઝડપથી વિકાસ થાય એવું પણ અમારી પાસે છે। આને કોનોકાર્પસ કહેવાય, કોનોકાર્પસ। અને આ મોસ્ટલી આ પાર્ટી પ્લોટમાં જોવા મળે, પાર્ટી પ્લોટમાં ગાર્ડન ડેકોરેટિવ રોપા બહુ સારા છે। હાલો બીજા તમને બતાવું, બીજા જોઈએ આપણે। મારે તો ખાસ પ્રકારે પ્લાન્ટ લેવાના હતા, ફૂલ અલગ અલગ પ્રકારના ઘરમાં રાખવામાં। કેવડા છે આપણે, એક જોરા છે, તિલક તુલસી છે, એક જોરા કલરે કલરના છે, બારમાસી છે, પછી કેના છે, બધી જાતના છે, એરિકા પામ, ટ્રાવેલ પામ બધા છે। હાલો આગળ આગળ આપણે જોતા જાય, હા, મયુર પંખ છે, ક્રેસીના છે, જેક્રોફા છે, તે પછી આપણે આપણે વેલ છે, મની પ્લાન્ટ। એમાં થોડું મને વિશે સમજાવો ને કે આ એક પ્લાન્ટ છે, આ પ્લાન્ટની અંદર ઓક્સિજન મળે, ઓક્સિજન ઘરની અંદર તમે રાખો, સુશોભિત, સારું લાગે અને ઓક્સિજન મળે, આનો અટાણે ડિમાન્ડ વધારે છે। ઓક્સિજનનું લેવલ એકદમ જળવાઈ રહે ઘરમાં, પેક ઘર હોય તો પણ, તોય પણ થાય। તે પછી રબર પ્લાન્ટ, હમ, આ રીતે ઘરમાં ઘણી જગ્યાએ જોવા મળે, હા, એ રબર પ્લાન્ટની બહુ આયુષ્યહારી અને લાગે સારું। પાણીની જરૂરિયાત રહે આમાં? મીડિયમ, કોકોપીટ આવે આની અંદર, છે એક નવી આઈટમ આવી છે, અનામિકા, અનામિકા ફૂલવાળી અને એકદમ
આંધ્રની આઈટમ છે, આંધ્રપ્રદેશની. પેટા ક્રોટન છે, જેક્રોખા ડ્રાપ છે, પીડા છે, પ્રિંક છે, સેવંતી છે, તિલકી, ટગર, આંબા ક્રોટન અને ડાયફન. આ ડાયલોર પ્લાન્ટ આની શું ઉપયોગીતા કે સુશોભિત સુશોભન સુશોભિત અને થોડુંક ઓક્સિજનમાં વધારો કરે છે, વધારો સારું લાગે. અને ઓલા તુલસી નું તમે કહેતા હતા એ બતાવો તો. સેજ સેજ આપણે રામ તુલસી, હા રામ તુલસી નો અમે જથ્થાબંધ વેપાર. આ તુલસી રિયા હોલસેલ ને ભાવે 5 રૂપિયા, ગ્રાહક આવે તો 5 અને હોલસેલ 1,000-1,500 રૂપિયા જાય તો અમે, અને સેવા ભાવે થોડુંક કરી છીએ. આ સરકારી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ની અંદર 7 રૂપિયા લઈએ છીએ અમે, અટાણે 5 રૂપિયામાં તુલસી જથ્થાબંધ વેપાર કરી છે. આ જો આ તુલસી, આ રામ તુલસી, રામ તુલસી છે, રામ છે, અમારી પાસે શ્યામ તુલસી છે, તિલક છે. એટલે એમાં ત્રણેય તુલસીની વિશેષતા શું છે? આપણે વધારે ઉપયોગમાં રામ આલે છે પૂજામાં, હા, એટલે તિલક છે એ સુશોભિત છે, અમુક અમુક કાળા તુલસી આવે એ શ્યામ, એ પણ છે, બધા તુલસી રાખી. વાહ, સરસ માહિતી આપી. હવે ક્યાં પ્લાન્ટ અમને બતાવશો? હવે મોટા બોટલ પામ, ફોસ્ટલ પામ, એરિકા પામ બધા આગળ હાલી અને જોતા જઈએ આપણે. આ તમે ફ્લાવરની વાત કરતા હતા, આ ફ્લાવર બધી જાતના પીટોણિયા, બારમાસી, જરબેરા, સુશોભિત, ગોટા, 2-3 જાતના. આ સફેદ ફૂલવાળી જસ્મીન છે, મધુનાશિકા છે. આમાં પાણીની જરૂર પડે કે મીડિયમ? મીડિયમ, એકાત્રા એકાત્રા પાણી પીવડાવવું પડે. આ છે લીંબુ ક્રોટન છે, એટલે કે લીંબુ, લીંબુ ક્રોટન એટલે લીંબુ જેવા દાણા આવે. સુશોભિત ઇન્ડોર પ્લાન્ટ, સુશોભન માટે પ્રેઝન્ટમાં આપવું હોય તો પણ આપી શકાય. વાહ, જે બિલ મુજબ થાય, 5,000 નું બિલ લે તો અમે 10% ડિસ્કાઉન્ટ પણ કાપી દઈએ. એક તો રીઝનેબલ રેટ, રીઝનેબલ, અને ઉપરાંત 5,000 નું બિલ થાય તો 10% ડિસ્કાઉન્ટ આપો. સારું કહેવાય. આ ટિશ્યુ કલ્ચર જામફળ છે, એટલે 12 મહિનામાં તમે ખાય એવા ફળ થઈ જાય. 12 મહિનામાં જામફળ આવવા માંડે, આ જેવા થઈ જાય. અમારી પાસે હતા ફળ પણ અત્યારે આમાં થોડા લેબર આઈના થોડા ખાય એવા છે એટલે ખવાઈ જાય. બરોબર. પછી આ ફાઇકસ છે, આ પણ કુંડામાં મોટા બેરલમાં એમ સુશોભિતમાં આપણે રાખવા હોય તો સારામાં સારા બંગલોઝમાં એમાં બહુ સારા લાગે. આને ચેમ્પિયન પામ કહેવાય. ચેમ્પિયન પામ દેખાવમાં સારું, એની ગાય. આ છે ફોસ્ટેલ પામ, આ તો ડેમો ના છે, બાકી જથ્થાબંધ બીજે છે. હા, આ પામ રે રાફિક પામ, રાફિક પામ. હા, આ ગાર્ડન બગીચા એમાં બધે ટૂંકમાં સારા લાગે એમ. હાલો આગળ. પછી આ કયું છે? એ જામફળ છે. જામફળ, હા, જામફળ નેચરલ અમારે ઉગેલું છે અને કાયમી ધોરણે અમે ખાઈ છી. હા, આમાં અત્યારે લાગે છે જામફળ, જમરૂખ. ગ્રાહકને પણ અમે ખાવાની છૂટ આપીશ. હા, ગ્રાહકને ખાવા હોય તો ટણ પાકલ ખૂબ છૂટ. આ રાજાપુરી કેરી, હા, આ રાજાપુરી કહેવાય અને બહુ કેરી હારામાં હારી. ઈ પછી આ મોટા કેસર, કેસર કરી ના છે, કેસર કેરી ના 9 ફૂટ લાંબા આંબા. આનો શું ભાવ શું હોય છે? આની પ્રાઇસ તો 950 રૂપિયા છે એક કલમ ની, એક કલમ ની. બાકી ગામમાં આના 1,100-1,500 રૂપિયા પ્રાઇસ ચાલે છે. હા, ચાલે છે. અને આના આપણે કઈ બીજી રાજાપુરી નો શું છે કલમ નો રેટ? એના 400 રૂપિયા, એના 400 રૂપિયા. સંદેરી છે, નીલમ છે, બધી જાતિ કેરી. હવે આપણે ફાઇકસ માં સામે જોઈએ. આ ફાઇકસ રિયા એ 350 રૂપિયા, 350 રૂપિયા, 350. આથી ઓલી બાજુ રિયા એ 450 રૂપિયા છે. એ એક જ એમ ને, ફાઇકસ જ છે પણ મોટા ને સારા. એટલે આ ઝાડ એકદમ આ ટાઈપના પ્લાન્ટ રહે કે ભરાવદાર, ભરાવદાર થઈ જાય અને ખોરાક ખાતર મળે એટલે ભરાવદાર સારા. અને ખાતરમાં શું નાખવાનું આમાં? બસ દેશી સેન્દ્રીય ખાતર જ, ડીએપી એનપી અમે નાખતા નથી. અને શું આના 450, 450 ને ઓલાના 350 રૂપિયા.
તુલસી નારિયેરી છે અમારી પાસે. હા આ મોટી નારિયેરી છે ગ્રોથ વાળી એકદમ. રાજકોટ માં બે વર્ષથી આ નવા પામ આવ્યા. 1150 રૂપિયા છે એક કલમ ના 1150 રૂપિયા. પણ અમે ગ્રાહક આવે એટલે આમાં 10% ડિસ્કાઉન્ટ કાપી દઈશ. વાહ. આ છે ફોસ્ટેલ પામ, આ નાની કલમ. બરોબર. આ ફોસ્ટેલ પામ છે 350 રૂપિયા. આમાં મોટી કલમ આવે, મોટો છોડ, એના 1100 રૂપિયા. એ આપણે જોઈ લઈએ. અને આને કેટલો ટાઈમ લાગે? બસ વાવો ગ્રોથ થતા થતા વરધીમાં તમારે ફાઇનલ થઈ જાય. અને આમાં આ ખાલી આમ 100 પીસ છે. 100 પીસ 100 પીસ આ બે આ બે. હા ઈ આઈ હોસ્ટેલ પામ હતી, હોટેલ પામ છે. હા ઈ પાછળ છે. હા પાછળ આઈ થી આ બધાય બોટલ પામ. આ બોટલ પામ બધા. આની પ્રાઇસ 600 રૂપિયા. પણ ગ્રાહક આવે એટલે ને થોડુંક આપણે આગા પાછું જે હોય તે એનો ડિસ્કાઉન્ટ કાપી દઈએ. નાની સાઈઝ બોટલ પામ આના ખાલી 150 રૂપિયા. એક કોલમ ના 150 રૂપિયા. આ કોલમ ના 150 રૂપિયા. ઈ પછી આઈથી આલી. અને આના આનો ઉપયોગ કે ખાલી શો પીસ માટે? નહીં, આ તો નેચરલ લાગે બહુ સારું. એક ફાયકસ, એક બોટલ પામ, ઓલા આપણે ફાયકસ જોઈએ, ગાર્ડન પાર્ટી પ્લોટ બધામાં. હા બધામાં આવે. થોડા કઈ ત્યાં મે બતાવી દઉં. તમારી નર્સરી તો બહુ મોટી છે. પીળી મહેંદી જે છે અને એનો શું તમે 20 રૂપિયા, એની બાજુમાં શું છે રાતરાણી, એના કેટલા? એના 30 રૂપિયા. એના 30 રૂપિયા. હવે આ લીંબુ છે કાગદીને ઓરિજિનલ એકદમ માપ સાઈઝમાં લીંબુ બહુ સારા છે. એકદમ પેલા આવે છે ઓરેન્જ, એકદમ ગ્રીન આવે છે. આનો 180 રૂપિયા એક કલમનો. હા એક કલમ. પછી આપણે આ સંતરા કી. હા સંતરા. આના 150 રૂપિયા. સંતરા આપણે આ સાઈડમાં થાય છે? હા હવે ધીરે ધીરે વાતાવરણને અનુકૂળતા, કારણ કે આમ તો નાગપુર સાઈડના ને ત્યાંના વધારે ફેમસ છે, ત્યાંના મીઠા છે એની વધારે હોય છે. નહીં હવે આપણે શરૂઆત થઈ ગઈ. ઓહો ગુજરાતમાં થઈ ગઈ એમ ને. અને આ જે આ લીંબુ છે એ કેટલા ટાઈમમાં આવવા મંડ્યામાં? બસ આવતા વર્ષથી આમાં સ્ટાર્ટ થઈ જાય આ કલમી રોપા. એટલે એક વર્ષમાં આવવા મંડ્યા. એક વર્ષમાં સારું થઈ જાય. આ ફોનિશ પામ છે. હા ઓલા ટેબલ પામ છે. અને એનો શું રેટ છે? આનો બધાનો હવા 200 રૂપિયા. અને પેલાનો? એનો 100 રૂપિયા. અને આ શું છે? આ તો લાલ ભાજી મહેંદી, ગાર્ડન ની ભાષા, ગાર્ડન ની આખી મહેંદી. હા અને આ ઘાસ છે, એ 100 પીસ નું ઘાસ. ક્યાંય ગાર્ડન આતી હોય. તમને મેં તુલસી ની વાત કરી હતી, શ્યામ તુલસી. હા હા આ બધા શ્યામ તુલસી. ઓલા રામ આ બાજુમાં રામ છે ને, આ શ્યામ તુલસી. ઈ પછી ચંદન છે. ચંદન. હા એનો શું એક કલમ નો ભાવ? ચંદન 100 રૂપિયા. ઈ થોડાક બહાર થી આવે છે અને ઓરિજિનલ આવે, ખાતરી વાળા. એમાં કઈક પેલા ગવર્મેન્ટ સબસિડી આવતી કે 5 વર્ષ પછી લઈ લે એવું કઈ હતું પેલા, પણ અટાણે હવે ઈ ઓછું છે. આ અંજીર છે. આ અંજીર છે. હા અંજીર. આને ડ્રાફ્ટ ચંપા કહેવાય. ડ્રાફ્ટ ચંપા એકદમ ગુલાબી. હવે કળીયું આવશે. આ જીકરોફા. આ ગાર્ડન બગીચામાં કુંડામાં વાવવાની વસ્તુ નથી, પણ આ તો બોર્ડર બનાવે ને ફ્લાવર બહુ સારું આવે. પછી ઇરફોબિયા. એનો શું? એનો 30 રૂપિયા. આપણે કોલેજમાં દિવાલ ઉપર ક્યાંક ક્યાંક લગાવેલા હોય છે. પછી આ કડવી મહેંદી. આ બોર્ડર ની અંદર સારી થાય. એટલે ખાલી 100 પીસ મહેંદી છે? 100 પીસ 100 પીસ. પછી અજમેરી બોર. અટાણથી ફ્લાવર લાગી જાય. હા
બોર લાગી જાય જો કલમ વાળા હા છે છે અજમેર અજમેર બોર કલમ વાળા અને ખાતરી બંદૂકમાં એટલે ઓલા મોટા આવે બોર ઈ કે હા હા એ પોલ કાશ્મીરી હા એ બધા એમાં અને કેટલા વર્ષમાં આવા મને એક આવતા વર્ષે ચાલુ એક વર્ષમાં મુગરા હે હા આ મુગરા જે પ્રોફા ઓલા બીજા લીંબુ થોડાક મોટા થાય અને આ મોગરા નો શું ભાવ છે એક પ્લાન્ટ નો મોગરા ના 25 રૂપિયા આ દૃષ્ટિ પર જે દામ પડે હા આપણે સૌરાષ્ટ્ર ની અંદર આનો અટાણે માગ વધારે છે ઓલો લાલ આવે છે ઈ હા ઈ આ ગુલાબી એક ગુલાબી અંદર થી નીકળે છે અંદર થી ગુલાબી નીકળે એકદમ મીઠા છે હા હા અને ઈ ખાસ ભાવનગર સાઈડ ના વધારે વખણાય છે મીઠા છે ની આ ઈ ટાઈપ ના છે આ હા ઈ ટાઈપ ના છે વરસતી માં ફળ આવે ગુલાબી ની વેરાઈટી આપણે થોડી હા આ દેશી ગુલાબ છે હા દેશી ગુલાબ આ કુંડા કરતા જમીન માં વાવો તો હારા થાય બધાને મોહ હોય પણ કુંડા કરતા જમીન માં હારું થાય અને પછી કાશ્મીરી ગુલાબ છે હા લાલ છે સફેદ છે આ કઈ રીતના જમીન માં થાય કે પ્લાન્ટ માં ઓલા કુંડા માં હારા થાય ગ્રીન ટી છે આપણે લીલી ચા કહી લીલી ચા માં નાખી આ છે ગ્રીન ટી આની તમે ખાલી સ્વાદ આમ હુંગો ને તો એ મુંબઈ ની અંદર રાજકોટ થી માણસો તાજપુરમાં ચા પીવા જાય હા સુગંધ આવે હાઉ નોર્મલ ભાવે વેચી એક પ્લાન્ટ 40 રૂપિયામાં વેચી ગ્રીન ટી નો આ ગ્રીન ટી અને કેટલા ઉગે કેટલા ટાઈમ અરે વર 2 મહિનામાં તો ભરાવદાર રોપો થઈ જાય ગ્રીન ટી અત્યારે તો ખાસા ડિમાન્ડમાં છે એટલે લેમન બ્રાસી કે ગ્રીન ટી હા બે લેમન બ્રાસ અને ગ્રીન ટી બે કે પછી વડના ઝાડ છે પછી આસો પાલવ છે બદામ છે અને તમારે આ રેગ્યુલરલી આ બધું જતન વ્યવસ્થિત થાય છે પાણી અત્યારે બધા રોપાવડે નિયમિત પીવરા સાહેબ બહુ કમાવાની દ્રષ્ટિ નથી આ તો એક આપણને થોડોક શોખ છે એટલે લોકોમાં ઝાડની જાગૃતિ આવે એટલે તમે પર્યાવરણ પ્રેમી છે આપણે કારણ કે આ પ્રકૃતિ પ્રેમી તમે છો એટલા માટે ખાસ આ ટાઈપનો ઝાડ પાણી છે તો પક્ષી ઉમરા સેતુરી પક્ષી ખાય તો થોડા જાજુ અને વારસાઈ જળવાય અને આમે નેચર માટે સારું છે હા સારું છે બાકી પૈસા તો ઠીક છે આય છે કાલ વિયા જાહે અને આજે શોખી નો હોય માણસ ઈ જા કરી શકે આ ટાઈપ નું આ નર્સરી ને બાકી તો આમાં જતન ખૂબ કરું પણ મહેનત એ ખૂબ લાગે આમાં હા મહેનત તો તમ તોડ હા સવારે 8 વાગે થી સાંજ ના 7-8 વાગે લગી નામ ઉભે પીગે રહી ગ્રાહક તમારા જેવા આવે હા તો જવાબ કોઈ દી નબળો નહીં આપો સારું જ અને એને મજા આવે રોપા લીએ કે ન લીએ પણ આપણો સ્વભાવ થોડોક માપે હારો રાખે જો બીજું ભોયલું સાયલું હોય તો માફ કરજો અરે અંતર મજા મજા કરો ગમે તે પધારજો શ્રીજી નર્સરી અજીતભાઈ ગઢવી અમારે મેન માલિક તી પછી મગનભાઈ બોરીચા અમે બે પાર્ટનર માં સહી તી પછી એનો દીકરો રાજદીપભાઈ ગઢવી આ છે રાજદીપભાઈ ગઢવી એના ઓનર ભાગીદાર નો જણ છે હા હા અને ખૂબ ખૂબ અમારે એનો આભાર છે અટાણે કાઈ ટેન્શન નથી વાહ સરસ સરસ અને મગનભાઈ આ નર્સરીની મુલાકાત લેવાની ખૂબ મજા આવી અને ખૂબ જ બધા ફ્લાવર પ્લાન્ટ વિશે જાણવાનું મળ્યું અને હું અહીંથી 7-8 મારી માટે રોપા લેવાનો તમે મને પછી ડિસાઈડ કરાવજો કે ક્યાં ક્યાં આમાં મારા ફ્લેટ માટે સારા અને અમે મિત્રો આ વિડીયો અહીં પૂરો કરી રહ્યા છીએ તમને આ વિડીયો કેવો લાગ્યો તે ચોક્કસથી કોમેન્ટમાં જણાવજો પ્લસ અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો જય માતાજી જય હિંદ જય કમલાબેન થેન્ક યુ